એમાં ખડકીએ પાછો આવ્યો. ઓસરી મેં વડીલા તકિયા માથે કોણી રાખીને બેઠા હતા, એની પાસે આવીને કે બાપુજી તમે જોવા આવજો. ઓલા વડીલ કે મારે કમરની તકલીફ છે, હું બેહી નથી શકતો એટલે નહીં આવું. અરે હું મંડળીનો મૂકી જાઉં બાપુજી, તમારા માટે ખાટલો કા ખુરશીની વ્યવસ્થા કરી દઈ, જોવા આવજો. પણ કે હું બેહી નથી શકતો. એટલે મેં કીધું, હું ઊભો થયો, કીધું કોણ છે? કે મારે હા હરા છે, રોંટે આટો દેવા આવ્યા છે. મેં કીધું તું કેવો નસીબદાર, હું 15 વર્ષથી પરત્રી થયો, મારે હા હરા એ જ મને જોયો નથી. એમની અમને નહીં થતું હોય, પણ એ વડીલ તો ના કહેતા. તમારે મંડળી વાળા પરાયણે લીધા હોય ને, મુખી સાહેબે ખાટલો નાખ દીધો, અમે બધા આગળ બેઠા ને 10 વાગે ટોરું ચોરા ને પડથર માથે ઉતરું. તા ઉપર જે કવિરા જોઈ ને ત્યાંથી બોલે, ખમા ખમા માણો લાખ મારવાના મહારાજ ને જાજી ખમા. ત્યાં તો આને સાહેબ આપણે ગાર્ડનના વ્હીલમાં પેડલ પંપથી હવા ભરતા હોય ન આમ થાય, એમ બાણો બાણ થયો. અને કાંઈક એને કારણ એ હતું કે આને દેખાડું ભરત્રીને પાત્ર કેમ ભજવાય. ત્યાં તો આગળ છડીદારે છડી પોકારી, સોને કી છડી રૂપે કી મસાલ, જરિયલ કા જામા, બાણો લાખ મારવાનો મહારાજ ભરથુ હરી પધાર રહે. ત્યાં તો કાટ 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 પગથિયા ઉતરી અને એન્ટર બસાડ્યું. હું કોણ કે બાણો લાખ મારવાનો મહારાજ ભરથુ હરી. અરે પ્રજા પાલક રાજા છે, પ્રજાના દુઃખ હું જોઈ ન શકું, માટે પ્રધાનજી અમે 2-3 વાગા વધારે લઈ ગયા. એટલે એમાં શીખવા વાળા જોઈન્ટ થતા હોય, એક એક લીટીનું પાત્ર આવે બોલે, વારો ન આવે તો હાલે. એટલે એ વાઘા પહેરીને બાજુ બેઠા બેઠા હોય, એમાં એ ત્રણ હતા, એમાં આ કે પ્રધાનજી એમાં ખારું હાજા માંદા જેવું રહીએ ને બાઈ જેવું ગળું, એ ઉતાવળું થઈ ગયું. આ કે પ્રધાનજી મહારાજ, પછી તેની એ વાત કરવી પડે કે પ્રધાનજી મારી નગરીમાં તપાસ કરો, કોઈ દુઃખી નથી ને, અને જો કોઈ દુઃખી હોય તો એનું દુઃખ ભાંગવા હર હંમેશ હું વચનબદ્ધ છું, તપાસ કરો. હવે આવો હુકમ છોડી, પતરાની ખુરશી તો ચીપટી આવી જેવી હતી, તેથી આજે પીવીસી નો જ નીકળી, ઓલી ભેગી ન થઈ જતી, તે નાટક રમવું હોય ગામમાં એટલે એવી જ દે બધા. ને 2 લાખ મારવાના મહારાજ આરૂઢ થયા ને હાજા માંદું ગયું માઇક્રોફોન પાસે. એ જો આપણા મહારાજાએ કીધું છે, આપણા ગામમાં કંઈ કોઈને તકલીફ હોય ને મેળે કરી દઈએ, ઉછલ્યો છે કોઈ દુઃખી? હવે જોવા ગયો હોય આનંદથી બેઠા હોય, એ કોણ માથાકૂટ કરે? હવે બેઠા હોય એમ શાંતિથી, એટલે કોઈ બોલ્યું નહીં. એટલે મારવાનું ધણી વાહે દી, હજી એકવાર કહે. એટલે વળી હાજા માંદે પાછું કીધું, છે કોઈ દુઃખી? જો આપણને કહે છે ને કેવું છે ને કા, છે કોઈ ગમે એવું કામ એ છે ને, છે કોઈ દુઃખી? તો કોઈ ન બોલ્યું. વળી મારવાનું ધણી, હજી એકવાર કે 3 વાર થઈ જાય. એટલે વળી હાજા માં દુખ્યું, જો જો મહારાજ કીધા જ રાખે, ગમે એવું દુખી છે ને, ગમે એવું તો મેળે કરી દે, છે કોઈ દુખી? તોય કોઈ ન બોલ્યું, નો જ બોલે. જોવા ગયા આનંદ થી બેઠા હોય, હું માળવાનું ધણી કે નીચે બેસી જા, કે હા બેઠા. અને ફરમાનની જાહેરાત પોતે કરી, કે હું કોણ? કે 2 લાખ માળવાનો મહારાજ ભરતો કરે, પ્રજાપાલક રાજા છો, પ્રજાના આંસુ હું જોઈ ન શકું, છે કોઈ મારી નગરીમાં દુઃખી? એનું દુઃખ ભાંગવા હર હંમેશ હું વચનબદ્ધ છું, તૈયાર છું. તોય કોઈ ન બોલ્યો. આમ મોઢું રાખીને કીધું, છે કોઈ દુઃખી? તો એ બાજુ કોઈ ન બોલ્યો. આમ રાખીને કીધું, છે કોઈ દુઃખી? ન્યાય કોઈ ન બોલ્યો. ચારેય બાજુ મોઢું રાખીને પૂછ્યું, પણ કોઈ ન જ બોલે. જોવા જાય શું કામ હેરાન થાય? હવે આખા ગામમાંથી કોઈ ન બોલ્યું, એમાં આમ ઠેઠ દિવાલે ને હાહરા ખાટલા બેઠા હતા ને એની દાંતી સટકીઓ અને ખાટલામાંથી થયા ઉભા, કે છે મહારાજ દુઃખી છે, એક નહીં બે. મૂંઝાણું છે. એટલે હું પોતી જય હો ભરત્રી નો જય હો, એટલે સમજી ગયો કે કઈ ખોટું થાય છે. એટલે એને નાટક ની ઢબે જવાબ દીધો, કોણ છે દુખી? પ્રજાજનો. એને હા હરણ કે પ્રજાજનો. પણ ઓની ખોપરી હલી ગઈ હતી કે મહારાજ મારી વેવાણી દુખી છે. પછી તો અર્ધું મુકાય નહીં. અને બીજું કે બીજું મારી દીકરી દુખી છે મહારાજ, એને શું દુઃખ છે? કે 15 વર્ષ ત્યાં સ્લીપરના ચંપલની પટ્ટીઓ તૂટી ગઈ, સિંદરા બાંધીને ફરે છે.
એટલે અસલ પિંગલા જોવા આવ્યા હતા ને કે બાપુજી હેઠા બે જાવ, તમારી જમાઈ મંડળી ને મુખી છે, કે મુખી હોય નાટક માં આવતું હોય તો એકાદી વાર કહેવાય, એમાં મને કઈ વાંધો નહીં, પણ આ તો હમી હાન નો સોઈટો હતો, છે દુખી છે દુખી, નકર મારે ક્યાં કેવું હતું. નાટક માં સારું આવું જ થાય, બહુ જોર કરી છે ને આટા ડોઢાય છે. અમારે એક બાજુ ગામમાં એવું બની ગયું, અમુક જે આ પાત્ર છે ક્રાંતિકારી થઈ ગયા ને ભજવવા અઘરા છે. અમારે આ પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર અમારે ભલકો લેતો, પણ પૃથ્વીરાજ ચૌહાણ થઈને આવે ને ભલભલા વ્યાસને એમ કેવું પડે, વાહ ભાઈ વાહ, શું તારી અદા છે, શું તારી છટા છે, એવું 15 વર્ષ ભજવું, 15મે વર્ષે એને આટા ડોઢાણા.